फायर सेफ्टी एक्ट मुद्दे हाईकोर्टमां अमदावाद फायर विभागे सोगंदनामुं दाखल कर्युं छे। सोगंदनामामां फायर विभागे दावो कर्यो के फायर सेफ्टीनी एनओसी माटे सघन ड्राइव शुरू करी छे। वडोदरामां पाणीनी समस्याथी त्रस्त મહિલાઓએ વોર્ડ ઓફિસ પર હુબાળો મચાવી ઉગ્ર રજૂઆત કરી। ઉગ્ર બનેલી મહિલાઓ વોર્ડ નંબર 7ની કચેરીને તાળા પણ માર્યા। રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ મુદ્દે વધુ 7 લોકો સામે એફઆઈઆર નોંધાશે। રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં આરોપી સામે એફઆઈઆર નોંધવા કલેક્ટરે આદેશ આપ્યો છે। રાજકોટમાં એક યુવકને માર મારવાના કેસમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર પોલીસ સકંજામાં આવી ગયો છે। માધાપર ચોકડી પાસે રહેતા હનીફ હરફ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી। હવે રાજકોટમાં બાઇક મોબાઈલ ચોરી જેવી ફરિયાદ લોકો ઘરે બેઠા જ કરી શકશે। રાજકોટ પોલીસે લોકોને હેરાન ન થવું પડે તે માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં સીએનજી પંપ પાસે એક યુવકની હત્યા કરી દેવાઈ। મોડી રાત્રે રાવસાહેબ પાટીલ નામના યુવક પર હુમલો થયો જેમાં તેનું મોત થયું છે। સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું। ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા પાણી છોડવાનું ઓછું કરાયું। આજકાલ સોશિયલ મીડિયાનું યુવાનોને એવું ઘેલું લાગ્યું છે કે પોતાના જીવને જોખમમાં મૂકતા પણ વિચારતા નથી। સોશિયલ મીડિયા પર માત્ર ફોલોઅર્સ વધારવા આજના યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો।